ધારો કે a અને b સમ્મે સંખ્યા છે અને b એ શૂન્યેતર છે કારણ કે b વડે આપણે ભાગીએ છીએ શું a ભાગ્યા ते b સમ્મે છે અથવા અસમ્મે છે અહીં આ બંને સમ્મે સંખ્યા એટલે કે રેશનલ નંબર વિશે વિચારીએ જો a સમ્મે સંખ્યા હોય તો તેને બે ઇન્ટેજર્સ એટલે કે પૂર્ણાંકોના ગુણોત્તર વડે દર્શાવી શકાય આથી a ઇઝ ઇક્વલ ટુ m બાય n અને તે જ રીતે b ઇઝ ઇક્વલ ટુ p બાય q લખી શકાય જ્યાં m ક્યુ એ પૂર્ણાંકો છે આ પ્રમાણે ગુણોત્તરમાં દર્શાવી શકાય તો હવે એ ભાગ્ય બી બરાબર શું મળશે તો એ ભાગ્યા બી બરાબર એમ ભાગ્યા એન પી ક્યુ હવે આના બરાબર એમ એન અહીં ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક વડે ભાગવું એ તેના વ્યસ્ત સાથે ગુણવાના બરાબર છે આથી તેનો વ્યસ્ત ગુણ્યા ક્યુ ના છેદમાં પી મળે હવે આના બરાબર મળે જો બે પૂર્ણાંકોનો ગુણાકાર પૂર્ણાંક હોય તો એમ ક્યુ પૂર્ણાંક મળે તે જ રીતે જો બે પૂર્ણાંકોનો ગુણાકાર પૂર્ણાંક હોય તો એન પી પૂર્ણાંક મળે અહીં એ ભાગ્ય બી ને બે પૂર્ણાંકોનો ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય આથી એ ભાગ્યા બી સાબિત થાય છે કે તે સમ્ય છે આપણે વધુ એક દાખલો ઉકેલીએ ધારો કે એ અને બી અસમ્ય સંખ્યા છે શું એ ભાગ્યા બી સમ્ય છે અથવા અસમ્ય છે દર વખતની જેમ તમે વિડીયો થોભાવીને કેટલાક અસમ્ય સંખ્યાના દાખલા ઉકેલી આને ઉકેલવાનો પ્રયત્ન કરી શકો અને તેમને ભાગતા સમ્ય સંખ્યા અથવા અસમ્ય સંખ્યા મળે છે કે નહીં તે જુઓ ધારો કે એ ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન ટુ સ્કવેર રૂટ ઓફ ટુ એટલે કે વર્મૂળમાં બે છે અને બી ઇઝ ઇક્વલ ટુ સ્કવેર રૂટ ઓફ ટુ છે હવે જો આપણે આ બંને કેન્સલ થઈ જશે અને આના બરાબર બે જવાબ મળશે આ બે એ સમય સંખ્યા છે આપણે તેને પૂર્ણાંકોના ગુણોત્તરમાં દર્શાવી શકીએ તેને બે છેદમાં એક લખી શકીએ આથી અહીં આપણને a અને b અસમ્ય સંખ્યાના આધારે એના છે હવે જો એ ઇઝ ઇક્વલ ટુ સ્કવેર રૂટ ઓફ ટુ હોય અને બી ઇઝ ઇક્વલ ટુ સ્કવેર રૂટ ઓફ સેવન હોય તો શું મળે હવે જો આપણે એ ભાગ્યા બી કરીએ તો ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ ટુ ભાગ્યા રૂટ ઓફ સેવન મળે અને આને સ્કવેર રૂટ ઓફ ટુ બાય સેવન લખી શકીએ અહીં આપણને સ્કવેર રૂટમાં પૂર્ણવર્ગ સંખ્યા મળતી નથી આથી આ અસમ્ય સંખ્યા છે અહીં એક દાખલો સમય નો જોયો અને એક દાખલો અસમ્ય નો જોયો આથી આ સમય અથવા હોઈ શકે આપણે વધુ એક દાખલો ઉકેલીએ ધારો કે એ શૂન્યત્તર સમય સંખ્યા છે શું એ ગુણ્યો વર્ગમૂળમાં આઠ સમ્ય છે અથવા અસમ્ય છે આ શા માટે અસમ્ય સંખ્યા છે તેમાં પૂર્ણવર્ગ સંખ્યા ગુણાયેલ છે પરંતુ તે પૂર્ણવર્ગ સંખ્યા નથી અહીં સ્ક્વેર રૂટ ઓફ 8 એટલે કે વર્ગમૂળમાં 8 સ્ક્વેર રૂટ ઓફ 4 ઇન્ટુ 2 લખી શકાય અને તેના બરાબર સ્ક્વેર રૂટ ઓફ 4 ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 લખી શકાય હવે આ સ્ક્વેર રૂટ ઓફ 4 બરાબર 2 મળે અને આ ઇન્ટુ સ્ક્વેર રૂટ ઓફ 2 જો આપણે સમ્ય સંખ્યા ગુણ્યા અસમ્ય સંખ્યા કરીએ તો અસમ્ય સંખ્યા મળે આથી સ્ક્વેર રૂટ ઓફ 8 અસમ્ય સંખ્યા છે જો તેને સમ્ય સંખ્યા વડે ગુણીએ તો એ અસમય સંખ્યા મળશે આથી આ અમ્ય થશે આપણે વધુ એક દાખલો ઉકેલીએ ધારો કે એ સંખ્યા છે શું એ છે છે અથવા અહીં આપણે સાબિતી આપીશું નહીં પણ તેનો સાહજિક ખ્યાલ મેળવીશું તમે કેટલીક સંખ્યાઓ લઈ જાતે ઉકેલવાનો પ્રયત્ન કરી શકો આપણે કેટલીક કિંમત ધારી લઈએ અહીં આ એ અસમ્ય સંખ્યા છે આથી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પાય જેની અંદાજીત કિંમત માઇનસ થ્રી પોઈન્ટ વન ફોર વન ફાઈ નાઇન છે અને આગળ સુધી મળે છે પરંતુ રિપીટ થશે નહીં હવે આ માઇનસ ચોવીસ વત્તા એ કરીએ તો માઇનસ ચોવીસ વત્તા એ બરાબર માઇનસ ચોવીસ માઇનસ પાય અને તેની અંદાજીત કિંમત માઇનસ ટ્વેન્ટી સેવન પોઈન્ટ વન ફોર વન ફાઈ નાઇન અનંત સુધી મળે આથી આ આપણને અસમ્ય સંખ્યા મળે હવે જો આપણે એ ઇઝ ઇક્વલ ટુ સ્કવેર રૂટ ઓફ ટુ લઈએ તો માઇનસ ટ્વેન્ટી ફોર પ્લસ સ્કવેર રૂટ ઓફ ટુ અહી આપણે સાબિતી આપવાના નથી પરંતુ દશાંશ મળે જે અનંત સુધી મળે અને રિપીટ થશે નહીં તે આ ડાબી બાજુના દેશી મલ બદલશે પરંતુ જમણી બાજુના દેશી મલ બદલશે નહીં કારણ કે આ માઇનસ છે હવે જો આપણે આ સ્કવેર રૂટ ઓફ ટુ ની જગ્યાએ માઇનસ સ્કવેર રૂટ ઓફ ટુ લઈએ તો આ જમણી બાજુ કોઈ ફરક પડશે નહીં પરંતુ આ ડાબી બાજુ એ માઇનસ ચોવીસના બદલે માઇનસ પચીસ મળશે અને આના બરાબર માઇનસ પચીસ પોઈન્ટ કિંમત મળશે જ્યારે સમય સંખ્યાને અસમ્ય સંખ્યામાં ઉમેરીએ તો અગાઉ વિડીયોમાં જોયું એ પ્રમાણે સમય વધતા અસમ્ય બરાબર અસમ્ય મળશે